नमस्कार दर्शक मित्रों, वीटीवी विशेष रजूआत भविष्य दर्शन में आपनु स्वागत है। सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। तो दर्शक मित्रों, भविष्य दर्शन कार्यक्रम एक एवो कार्यक्रम जेमां ज्योतिष ने लगती आपनी कोई शंका होय, शुं आपने एवुं लागी रह्युं छे के कोई ग्रह नड़ी रह्यो छे ने माटे सफलता नथी मळी रही, के कोई एवा योग बनी रह्या छे जेथी तमारुं धारेलुं काम नथी बनी रह्युं, तो तेना माटे अमारा ज्योतिषाचार्य आपने मार्गदर्शन आपशे अने ते पण फोन लाइन पर। साथे ज आजनुं पंचांग शुं छे, दिन विशेषमां शुं छे खास, तमाम माहिती अमारा ज्योतिषाचार्य आपशे। तो आज मुद्दे आपणी साथे जोडाया छे ज्योतिषाचार्य मुकुंदभाई पंड्या। मुकुंदभाई, आपनुं स्वागत छे। મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ શું છે તે અમારા દર્શક મિત્રોને જણાવશો? યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે વાલા। સર્વ દર્શક મિત્રોને સુપ્રભાતમ, સાથે સાથે જય ગણેશ। દર્શક મિત્રો, રોજબરોજ આપણે નવી નવી વસ્તુઓ વિશે વાત કરતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે એક એવા સબ્જેક્ટ ઉપર વાત કરવાના છીએ કે જેના દ્વારા તમારા મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય, તમારા દરેક કાર્ય સિદ્ધ થઈ શકે, અને દેવો એને દેવ દીપાવલી તરીકે મનાવતા હોય છે, અને વારાણસીની અંદર આનું વિશેષ પ્રકારનું મહત્વ છે। તો કયા એવા ઉપાયો કરશો કે જેના દ્વારા તમારી મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય, તમારા કાર્ય સિદ્ધ થાય, અને કઈ રીતની તમારે પૂજા કરવી જોઈએ, દરેક સબ્જેક્ટ ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા લઈએ આજનું પંચાંગ। દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર ખાસ કરીને 29/11/2020 નો દિવસ બની રહ્યો છે। આજે કાર્તક માસ શુક્લ પક્ષ અને એની ચતુર્દશી કહેતા 14મી તિથિ બપોરે 12:39 સુધી રહેશે, અને ત્યારબાદ પૂર્ણિમા તિથિનો પ્રારંભ થશે। પરિઘ નામનો યોગ, કૃતિકા નામનું નક્ષત્ર અને વણિજ નામનું આજે કરણ રહેશે। 12 રાશિઓનું ભવિષ્ય કથન, જેના આધાર ઉપર કહેવામાં આવશે ઉચંદ્રમાનું ભ્રમણ, આજના દિવસની અંદર મેષ રાશિની અંદર રહેશે। એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે, જેના અક્ષર અ, લ અને ઈ રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। બિલકુલ મુકુંદભાઈ, હવે ખાસ કરીને જેની આજે જન્મ તારીખ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, આવનારું વર્ષ તેમનું કેવું રહેશે તે જણાવશો? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે ખાસ કરી, અને જે વ્યક્તિનો આજે જન્મદિવસ છે, માર્કંડેય મહાભાગા સપ્તકલ્પાંત જીવિનામ આયુઃ આરોગ્ય ઐશ્વર્યમ દેહી મે નરપુંગવઃ, આજથી શરૂ થનારું તમારું વર્ષ આનંદમય, મંગલમય, લાભમય, સુખમય પસાર થાય તેવી પ્રભુ ગણેશના ચરણની અંદર મારા તરફથી, પૂરી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી પ્રાર્થના સાથે આપને ઘણી બધી શુભકામનાઓ। વાત કરી લઈએ આ વર્ષ તમારા માટે કેવું રહેશે। દર્શક મિત્રો, 29/11 ના રોજ જે લોકોનો જન્મ થયો છે આવા લોકોને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાશે। આ વર્ષ દરમિયાન ક્યાંક ને ક્યાંક જે પેટને લગતી સમસ્યા, મનને લગતી સમસ્યા, માનસિક ચિંતાનું પ્રમાણ અને આવી બધી સમસ્યાઓ તમારી તમે હલ કરી શકશો। આ વર્ષની અંદર પારિવારિક દ્રષ્ટિએ જોવા જઈએ તો નવા નવા પ્રસંગોનું આયોજન થઈ શકે, માંગલિક પ્રસંગોનું આયોજન થઈ શકે અને તમારને આનંદની વૃત્તિ મળતી જણાય। આર્થિક દ્રષ્ટિએ તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાશે। જે લોકો વ્યાપાર કરી રહ્યા છે, વ્યવસાય કરી રહ્યા છે, એમાં પણ જે લોકોને પાણીને લગતો બિઝનેસ છે, જે લોકોને દૂધને લગતો વ્યવસાય છે, આવા લોકો માટે ઉત્તમ પ્રકારનું ફળ આ વર્ષ દરમિયાન મળતું જણાશે। જો તમે ગવર્મેન્ટ જોબ કરી રહ્યા છો તો આ વર્ષની અંદર તમને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે છે। યશ, માન, પ્રતિષ્ઠાને લગતી સમસ્યા ન સર્જાય તે અંગે તમારે તકેદારી રાખવી બહુ જ જરૂરી રહેશે। જે લોકો પ્રાઇવેટ જોબ કરી રહ્યા છે આવા લોકોને બદલી બઢતીની શક્યતાઓ વધી શકે છે, તમે જોબ ચેન્જ કરી શકો છો અથવા તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાશે। આ વર્ષની અંદર શું એવું કરવું જોઈએ કે જેના દ્વારા તમને સારો લાભ મળી શકે? આજના દિવસની અંદર તમારે ખાસ કરી ભગવાન સૂર્ય નારાયણના આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ। કોઈ ગરીબ વ્યક્તિ છે એવા ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ। સાંજના સમયે નિર્જન સ્થળે તમારે દીપદાન કરવું જોઈએ, એનાથી અવશ્ય તમારી મનની મનોકામનાઓ પૂર્ણ થશે અને આ વર્ષમાં તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાશે। જય ગણેશ। બિલકુલ, હવે ખાસ કરીને દિન વિશેષમાં શું છે ખાસ મુકુંદભાઈ? કારણ કે દરરોજ આપણે દિન વિશેષમાં અલગ અલગ મુદ્દે વાત કરતા હોઈએ છીએ, કોઈ જ્ઞાનની પણ ચર્ચા પણ થઈ જતી હોય છે, ખાસ કરીને સારું એવું માર્ગદર્શન દિન વિશેષમાંથી જ પ્રાપ્ત થઈ જતું હોય છે, તો આજના દિવસે શું છે ખાસ?
અંકુરભાઈ, આપણે દિન વિશેષ ની અંદર રોજબરોજ જાણવા જેવી વસ્તુઓ વિશે વાત કરતા હોઈએ છીએ. સૌરાષ્ટ્ર પ્રદેશ ની અંદર તુલસી વિવાહ ના દિવસે ખાસ કરીને દેવ દીપાવલી મનાવવામાં આવતી હોય છે, પરંતુ વારાણસીની અંદર પૂર્ણિમાનું વિશેષ પ્રકારનું મહત્વ છે. ગુજરાત પ્રદેશની અંદર પણ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે, અને કારતક સુદ પૂર્ણિમાના દિવસે ખાસ કરીને જોવા જઈએ તો દેવ દીપાવલીનો તહેવાર મનાવવામાં આવે છે. દેવ દીપાવલીનો તહેવાર આ દિવસે શું કામે મનાવવામાં આવે છે, પહેલા આપણે એ વસ્તુ જાણીએ, શેની પૂજા કરવી જોઈએ જેથી આપણી મનોકામનાઓ સિદ્ધ થાય, આ વિષય ઉપર પણ આપણે વાત કરીએ. દર્શક મિત્રો, કારતક મહિનાની પૂર્ણિમા જે શૈવ સંપ્રદાય એટલે કે શિવ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય બંને માટે બહુ મહત્વની પૂર્ણિમા છે, કારણ કે આ જ દિવસે ભગવાન શંકરે ત્રિપુરાસુર નામના રાક્ષસનો નાશ કરેલો હતો, અને એટલા માટે જ ભગવાન જે દેવો હતા દેવો પોતે વારાણસીની અંદર દીપ નારાયણને પ્રજ્વલિત કરી અને પોતે આ ઉત્સવને મનાવવામાં આવ્યો હતો, અને એટલા માટે દીપદાનનું આ દિવસની અંદર વિશેષ પ્રકારનું મહત્વ રહેલું છે. 29 તારીખે બપોરે 12 અને 39 મિનિટે પૂર્ણિમા તિથિનો પ્રારંભ થઈ જાય છે, એટલે જે લોકોને ખાસ કરીને પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીના દિવસે જે લોકોએ ખાસ કરીને પૂર્ણિમાનું સ્નાન કરવાનું છે, જે લોકોએ ઉપવાસ કરવાનો છે, આવા લોકોએ 30 તારીખે કરવાનો રહેશે, પરંતુ રાત્રિ પૂજા જે તમારે કરવાની છે, દીપદાન જે કરવાનો છે, એ 29 તારીખે તમારે કરવાનો રહે. આ દિવસે દીપદાનનું વિશેષ પ્રકારનું મહત્વ છે, અને ખાસ કરીને જોવા જઈએ તો 6 કૃતિકાઓની પૂજા એનું વિશેષ પ્રકારનું મહત્વ રહેલું છે. 6 કૃતિકાઓ કઈ કઈ? શિવા, સંબુધિ, સંતતિ, પ્રીતિ, અનસુયા, ક્ષમા. આ 6 કૃતિકાઓની પૂજા કરવાથી જે વ્યક્તિને સંતાન નથી થતું, સંતાન પ્રાપ્તિની અંદર બાધા આવી રહી છે, આવી બાધાઓ અવશ્ય દૂર થાય ને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. ખાસ કરીને જોવા જઈએ તો આજના દિવસે બળદના દાનનું પણ વિશેષ પ્રકારનું મહત્વ છે. ભગવાન શંકર સાથે જોડાયેલી વસ્તુ હોવાના લીધે અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી જો વસ્તુ હોવાને લીધે આજે દીપદાનનું વિશેષ પ્રકારનું મહત્વ છે. તો દર્શક મિત્રો, તમારે કેવી રીતે આજની પૂજા કરવી જોઈએ, કાલે કેવી રીતે ઉપવાસ કરવો જોઈએ, 6 કૃતિકાઓની પૂજા કરવાથી તમને કેવી રીતે લાભ મળી શકે, આ દરેક સબ્જેક્ટ ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. બિલકુલ મુગુલભાઈ, હવે ખાસ કરીને આજનું શુભાંગ, શુભ રંગ, શુભ સમય, રાહુ કાળ, શુભ અશુભ દિશા અને ખાસ કરીને રાશિઘાત આજની શું છે તે જણાવશો. દર્શક મિત્રો, આજના અંકની વાત કરવામાં આવે કે કયો અંક આજે તમારો ભાગ્ય ચમકાવી શકે, તો આજે 2 નો અંક તમારા માટે લાભદાયી છે. 2 અંકનો તમે આજે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળી શકે. કલરની જો વાત કરવામાં આવે તો રેડ એટલે કે લાલ કલર અને નારંગી કલર તમારા માટે અત્યંત લાભદાયી છે. શુભ સમયની જો વાત કરીએ, કારણ કે અમુક સમય એવો હોય છે કે જે સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. શુભ સમય બપોરે 12 અને 10 મિનિટથી 1 અને 3 મિનિટ સુધીનો રહેશે, એટલે કે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ પ્રકારનું સારું કામ કરી શકો. રાહુકાલની જો વાત કરવામાં આવે તો સાંજે 5 અને 37 મિનિટથી 7 અને 17 મિનિટ સુધી રહેશે, એટલે આ સમયગાળા દરમિયાન તમારે યાત્રા પ્રવાસ ન કરવા તમારા માટે લાભદાયી છે. દિશાની વાત કરવામાં આવે તો આજના દિવસ માટે શુભ દિશા તમારા માટે પૂર્વ બની રહી છે, પૂર્વ દિશા તરફ પ્રથમ પ્રયાણ કરવું તમારા માટે લાભદાયી છે. અશુભ દિશાની વાત કરીએ તો તમારા માટે ઉત્તર અને નૈઋત્ય આ 2 દિશા તમારા માટે અશુભ છે, આ 2 દિશા તરફ તમારે પ્રયાણ ન કરવું જોઈએ જેથી તમારી પ્રગતિની અંદર આવતી બાધાઓ દૂર થઈ શકે. રાશિઘાતની વાત કરીએ, 12 રાશિ 27 નક્ષત્રમાં મેષ રાશિવાળા જાતકોએ આજે વાણી પર, વર્તન પર સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે ખાસ કરીને આજના દિવસની અંદર કારતક મહિનાની પૂર્ણિમાની. આ વખતે કાર્તિક પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ પણ બની રહ્યું છે. સ્વાભાવિક રીતે ભારતના પૂર્વ વિસ્તારની અંદર આ દેખાવાનું છે, એટલે ભારતના પૂર્વ વિસ્તારની અંદર લોકો એને પાળવાનું રહેશે, અને ખાસ કરીને આ ગ્રહણના લીધે તમારી મનની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે રાશિ મુજબ જો તમે ઉપાયો કરો તો અવશ્ય તમને સારી સફળતા મળી શકે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનું આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે ગોચરના ગ્રહોની 12 રાશિ પર કેવી અસર થશે, કારણ કે અલગ અલગ ગ્રહો પોતાની ચાલ મુજબ ચાલતા હોય છે ને એ મુજબ લાભ અને નુકસાન થતું હોય. તો વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અ, લ, ઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ, આવા મેષ રાશિવાળા જાતકો માટે આજે માનસિક અશાંતિનો ભોગ બનવો પડશે. આજે તમારે આવક કરતા જાવકનું પાસું વધી શકે છે,
એને એટલા માટે આમદની અઠાની ખર્ચા રૂપિયા જેવી પરિસ્થિતિનું સર્જન ન થાય તે અંગે તમારે ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે. નોકરિયાત વર્ગને પ્રગતિની ઉત્તમ તકો મળતી જણાશે અને આજના દિવસની અંદર વ્યવસાય વર્ગથી તમને સારો લાભ મળતો જણાય. આજે શું કરવું જોઈએ? આજે માતાના આશીર્વાદ તમારે લેવા જોઈએ જેથી તમને આર્થિક સુખાકારી ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થઈ શકે. સાથે સાથે ચંદ્ર ગ્રહણ અને પૂર્ણિમા, કાર્તિક પૂર્ણિમાએ કયા ઉપાયો કરવા જોઈએ? સાંજના સમયે તમારે આજના દિવસે દીપદાન કરવું જોઈએ. ચંદ્ર ગ્રહણ દરમિયાન ઓમ મધુસૂદનાય નમઃ આ મંત્રનો જપ તમને અવશ્ય તમારા જીવનમાં સારી સફળતા અપાવશે. વાત કરી લઈએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુજનો સ્વામી બને છે શુક્ર મહારાજ, જેના લીધે તમારે આજના દિવસમાં માનસિક પરેશાની રહેતી જણાશે. કામકાજમાં વધારે મહેનત કરવી પડે, ફળ ઓછું મળતું જણાય. વ્યવસાયની અંદર સામાન્ય ફાયદો મળવાની સંપૂર્ણ શક્યતાઓ બની રહી છે. નાણાકીય થોડી ઘણી તંગી ઉત્પન્ન થતી જણાશે, પરંતુ આજે તમારે તમારા હાથ ઉપર ખર્ચ ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી છે. શું કરવું જોઈએ? આજે માતા પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવીને તમારું કાર્ય કરશો તો સારો લાભ મળી શકે. પૂર્ણિમા અને ચંદ્ર ગ્રહણ દરમિયાન આજના દિવસે સાંજના સમયે કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવો, દીપદાન કરો, આવતીકાલનો ઉપવાસ કરો અને ખાસ કરી અને ઓમ કેશવાય નમઃ આ મંત્રનો જપ તમને તમારા જીવનની અંદર સારી સફળતા આપી શકશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે ખાસ કરીને આપણે કાર્તિકી પૂર્ણિમાની જ વાત કરી રહ્યા છીએ. કાર્તિકી પૂર્ણિમાનું આમ જોવા જઈએ તો આપણા ધર્મમાં, આપણા શાસ્ત્રોમાં પણ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આજના દિવસે કયો ઉપાય કરવો જોઈએ કે જેથી કરીને સુખ સમૃદ્ધિ શાંતિ અને સફળતાની પ્રાપ્તિ થઈ શકે? અંકુરભાઈ, કાર્તિક પૂર્ણિમા છે ને એને ખાસ કરીને દેવ દિવાળી તરીકે તો આપણે ઓળખીએ છીએ, પરંતુ આને ગુરુ ઉપાસનાના પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે. કારણ કે શિવ એ ગુરુ છે. શિવ એ ખાસ કરીને અજન્માનો લોકા કિમ વય ભવંતોપી જગતા, જેનો જન્મ નથી થયો, જેનું મૃત્યુ નથી થયું, જે દરેક પ્રકારે દરેક પ્રકારની મનોકામનાઓ સિદ્ધ કરી શકે છે એવા ભગવાન શિવનું પર્વ, ભગવાન વિષ્ણુનું પર્વ એટલે કે આ દેવ દિવાળી છે. અને આજના દિવસે જોવા જઈએ, આમ જોવા જઈએ તો દેવ દિવાળીના દિવસે ગુરુ નાનક જનની જન્મ જયંતી પણ આવે છે, એટલે સ્વાભાવિક રીતે ગુરુ પર્વ તરીકે પણ આપણે એને ઉજવવામાં આવે છે. તો કયો એવો ઉપાય કરવો જોઈએ કે જેથી તમારી મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય? દર્શક મિત્રો, જણાવીશ, પરંતુ એ પહેલા તમને એક ઉપાય જણાવું કે જેનાથી તમારી માનસિક પરેશાનીઓ દૂર થઈ શકે, આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે, ક્યાંક ને ક્યાંક ઓચિંતાની નાણાકીય સવલતાની અંદર પ્રોબ્લેમ્સ આવી રહી છે તો એ પણ દૂર થઈ શકે. શું કરવું જોઈએ? એક તાંબાનો તમારે આજના દિવસની અંદર લોટો લેવાનો છે. કારણ કે કૃતિકાઓનું આની અંદર વિશેષ પ્રકારનું મહત્વ છે. દેવ દિવાળીના દિવસે એટલા માટે 6 કૃતિકાઓની પૂજા કરવામાં આવે છે. અને આ વખતે કૃતિકા નક્ષત્ર અને રોહિણી નક્ષત્રની અંદર દેવ દિવાળી હોવાના લીધે એને ઉત્તમમાં ઉત્તમ માનવામાં આવે છે. એટલે આજના દિવસની અંદર તમારે તાંબાનો લોટો લેવાનો, એની અંદર લાલ કલરનું ચંદન તમારે પધરાવવાનું. સાંજના સમયે જ્યારે તમે સુવા માટે એટલે કે શયન કરવા માટે બેસો ત્યારે તમારા ખાસ કરીને પલંગની નીચે, સેટીની નીચે, તમારા માથાની નીચે આવે એવી રીતે તમારે લોટાને મૂકી દેવાનો. સવારના પોરમાં ઉઠી અને તુલસીની અંદર અથવા તો કોઈ પણ વૃક્ષની અંદર એ જલને તમે પધરાવી દેજો. અવશ્ય તમારી મનોકામનાઓ સિદ્ધ થતી જણાશે અને તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાશે. હજી દર્શક મિત્રો, આગળ આપણે જાણીશું કે સંતાન પ્રાપ્તિ માટે, દેવ દિવાળી માટે કયા ઉપાયો કરવા જોઈએ, નાણાકીય સફળતા માટે દેવ દિવાળીના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ અને જનરલ દેવ દિવાળીની અંદર કયા ઉપાયો કરવાથી તમારી મનોકામનાઓ સિદ્ધ થાય, આ દરેક સબ્જેક્ટ ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, અમદાવાદ થી સત્યમભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. સત્યમભાઈ. હા હલો. હાજી સત્યમભાઈ, જય ગણેશ. હા જય ગણેશ. હલો. હા બોલો બોલો, કોના વિશે પૂછવાનું? મારા વિશે પૂછવાનું છે, મારા વિશે અને મારા બાબા વિશે પૂછવું છે. મારી જન્મ તારીખ છે 14/10/70. જન્મ સમય? જન્મ સમય છે 10:30. સવારે કે સાંજે? સવારે 10:30. ઓકે. જન્મ સ્થળ? જન્મ સ્થળ સાવરકુંડલા, સૌરાષ્ટ્ર. ઓકે. શું પૂછવાનું હતું પ્રભુ? અરે મેં લેડીઝ ટેલર નો ધંધો શરૂ કર્યો છે, તો એ બિઝનેસ દુકાન ચાલશે કે નહીં? જો તમારા જન્માક્ષર કોઈ પણ વ્યવસાય છે તમારા ગ્રહને આધીન હોય છે,
स्वाभाविक रीते अलग अलग व्यवसाय जयरे अपने करता हो तरह एना पर अलग अलग ग्रहों नु प्रभुत्व हो હવે તમારા જન્માક્ષરની અંદર વૃશ્ચિક લગ્ન ઉદિત થઈ રહ્યું છે. વૃશ્ચિક લગ્નની અંદર શુક્ર મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. સૂર્ય, બુધ અને મંગળ આ ત્રણ ગ્રહો બિરાજમાન છે, ખાસ કરીને અંગારક યોગનું સર્જન કરી રહ્યા છે, જેના લીધે તમારે કાપડ ને લગતો કે લેડીઝ ટેલર ને લગતો બિઝનેસ એની અંદર તમારે સારી સફળતાઓ મળી શકે. કારણ કે વૃશ્ચિક નો શુક્ર લાભ સ્થાનની અંદર રહેલો કન્યા રાશિનો બુધ તમને સારો લાભ આપે, પરંતુ ચોથા સ્થાનની અંદર રાહુ મહારાજ છે, જે રાહુ મહારાજ તમને આવક કરતા જાવકનું પાસું વધારી શકે છે, માનસિક સમસ્યા ઉત્પન્ન કરી શકે છે, ન ધારેલી મુસીબતો અપાવી શકે. શું કરવું જોઈએ? 400 ગ્રામ સુરમો, સુરમો કહેતા આંખમાં આંજવાનું કાજળ, કાજલ તમારે દર બુધવારના દિવસે 400 ગ્રામ તમારે વહેતા પાણીની અંદર પધરાવવાનું, 4 બુધવાર સુધી તમારે આ પ્રયોગ કરવાનો છે. બીજા નંબરમાં રોજ ગુલાબ જલથી તમારે સ્નાન કરવાનું અને રોજ સૂર્યનારાયણને જલ અર્પણ કરશો તો અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. બિલકુલ. મુકુંદભાઈ પાલનપુરથી ઇન્દુબેન નામના કોલર આપણી સાથે જોડાયા છે. ઇન્દુબેન. હા હેલો. હાજી ઇન્દુબેન. હા, મારમાં બાબા માટે પૂછવાનું છે. બાબાનું નામ બોલો. યતીન. જન્મ તારીખ 16/5/95. 16/5/95. સવારે 7:15 નો ટાઈમ. જન્મસ્થળ. જન્મસ્થળ દિશા. શું પૂછવાનું હતું બાબા માટે? એ બાબા માટે, એને સગાઈ માટે. સગાઈ ક્યારે થશે? અને જો આમના જન્માક્ષરની વાત કરવામાં આવે, સ્વાભાવિક દ્રષ્ટિએ જોવા જઈએ તો તમારા જન્માક્ષરની અંદર સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ બની રહ્યો છે. રાહુ મહારાજ 6ઠા સ્થાનની અંદર બિરાજમાન છે. શુક્ર અને કેતુ લાભ સ્થાનની અંદર છે. હવે 7મું સ્થાન છે દૂષિત થઈ રહ્યું છે, કારણ કે 7મા સ્થાનની અંદર વૃશ્ચિકના ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ બની રહ્યો છે. હવે જે સ્થાને ગુરુ મહારાજ બિરાજમાન હોય એ સ્થાનને નષ્ટ કરી નાખે, કારણ કે સ્થાન હાની કરો તું ગુરુ, એટલે જે સ્થાને બિરાજમાન હોય સ્થાનને નષ્ટ કરે, જેના લીધે દાંપત્ય જીવનમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. પોતાનો સ્વગૃહી શનિ મહારાજ છે, પોતાના કેરિયરને પ્રથમ પ્રાથમિકતા આપે. શનિ અને મંગળ આ બંનેની આમ સામે દ્રષ્ટિ છે. ટેકનોલોજી માઇન્ડ રખાવડાવે, મન થોડુંક ચંચલિત રખાવડાવે. કોઈ પણ વસ્તુ છે એ વસ્તુ ઉપર પોતે વિશ્વાસ ત્યારે કરે કે જ્યારે એની અંદર સાયન્ટિફિકલી રીઝન હોય. કયા ઉપાયો કરવા જોઈએ જેથી સારો લાભ મળી શકે? રવિવારે ગોળ અને ફળનું દાન કરવાનું, રાહુની શાંતિ અવશ્ય બ્રાહ્મણ પાસે કરાવી લેવાની, અને ચંદ્રનું મોતી ટચલી આંગળીની અંદર ધારણ કરવાથી સારો લાભ મળી શકશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, આપ ક્યાંય ના જતા અમારી સાથે જોડાયેલા રહો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હાલ સમય થયો છે એક વિરામનો, લઈએ એક વિરામ બાદ દર્શક મિત્રો ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે ગોચરના ગ્રહોની 12 રાશિ પર કેવી અસર, એમાં આપણે ત્રીજી રાશિની વાત કરવાની છે. સાથે સાથે આપણે વાત કરવાની છે કે દેવ દિવાળીના દિવસે કયા એવા ઉપાયો કરશો કે જેથી તમને સારો લાભ મળી શકે, કારણ કે ચંદ્ર ગ્રહણ પણ બની રહ્યું છે. પ્રથમ વાત કરી લઈએ આપણે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આવા મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર કરેલો પુરુષાર્થ તમારા માટે લાભદાયી રહેશે, કારણ કે પ્રયત્ન ખલુ કર્તવ્ય, જો પ્રયત્ન કરશો તો અવશ્ય તમે સફળતા મેળવી શકશો. મોટા માણસની ઓળખાણથી, કોઈ સારા વ્યક્તિની ઓળખાણથી તમારા જીવનમાં અવશ્ય તમને લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર તમે પરેશાનીઓની અંદરથી, ચિંતાઓની અંદરથી મુક્ત થતા જણાશો અને વ્યવસાયની અંદર નવી આવક મળવાના સંપૂર્ણ યોગો બની રહ્યા છે. આજે સાંજે શું કરવું જોઈએ? આજે સાંજના સમયની અંદર દીપદાનનું વિશેષ પ્રકારનું મહત્વ છે, એટલે કે નિર્જન સ્થળની અંદર, કોઈ મંદિરની અંદર તમે દીપદાન કરશો તો તમને સારો લાભ મળી શકશે. સાથે સાથે આપે મંત્રના જપનું વિશેષ પ્રકારનું મહત્વ છે. કયો મંત્રનો જપ કરવો છે? ઓમ નમો નારાયણાય. આ મંત્રનો જપ તમારા જીવનમાં સારો લાભ આપતો જણાશે. વાત કરી લઈએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. આવા કર્ક રાશિવાળા જાતકો માટે નવા નવા કામકાજથી તમારા જીવનમાં પ્રગતિ મળતી જણાશે. નજીકના સંબંધીઓનો સહયોગ મળતો જણાય અને આ સહયોગ તમારા માટે લાભદાયી રહેશે. આજે નોકરિયાત વર્ગને પ્રમોશનની અથવા તો પગાર વધારાની અથવા તો તમારા કાર્યની અંદર લાભની સંપૂર્ણ શક્યતાઓ બની રહી છે. વ્યવસાય વર્ગને આવક વધારો થઈ શકશે, જેના લીધે મન તમારું પ્રફુલ્લિત રહેતું જણાય.
આજે શું કરવું જોઈએ? ગરીબ વ્યક્તિને ભોજનનું દાન સાંજના સમયે કરવું તમારા માટે હિતાવહ છે. આવતીકાલે ગંગાદિ તીર્થ નદીઓનું સ્મરણ કરી અને સ્નાન કરવાથી તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાશે. કયો મંત્ર તમારા જીવનમાં સફળતા આપી શકે? ઓમ વશટકારાય નમઃ. આ મંત્રનો જપ અવશ્ય આપને સારો લાભ આપતો જણાશે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ દેવ દિવાળીની સાથે ચંદ્રગ્રહણ બની રહ્યું છે. હવે આ દિવસની અંદર કયા એવા ઉપાયો કરવા જોઈએ કે જેથી તમારી મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય? દર્શક મિત્રો, કાર્તિક પૂર્ણિમાના દિવસે ખાસ કરીને જોવા જઈએ તો તીર્થ નદીઓની અંદર સ્નાનનું વિશેષ પ્રકારનું મહત્વ છે, દીપદાનનું વિશેષ પ્રકારનું મહત્વ છે. એટલે બની શકે તો આવતીકાલે સવારે ગંગાદિ તીર્થ નદીઓનું મનની અંદર સ્મરણ કરી અને સ્નાન કરવું જોઈએ. જો તમારી પાસે ગંગાજલ હોય તો ગંગાજલ તમારે સ્નાન કરવાના ઓલાની અંદર તમારે પધરાવવું જોઈએ અને એના દ્વારા તમને સારો લાભ મળે. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ કુરુ. એટલે કે આ ગંગાદિ તીર્થ નદીઓનું મનની અંદર સ્મરણ કરીને આવતીકાલે તમારે સ્નાન કરવાનું. હાથની અંદર કુશાલય અને જો તમે સ્નાન કરશો તો એનાથી તમને વિશેષ પ્રકારનો લાભ મળી શકે. નારાયણની પૂજા અને ભગવાન સત્યનારાયણની પૂજાનું વિશેષ પ્રકારનું મહત્વ છે, દીપદાનનું વિશેષ મહત્વ છે. દાનની અંદર તમે શું શું વસ્તુઓનું દાન કરો જેથી તમને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. જરૂરિયાત વાળા વ્યક્તિને તમારે દાન કરવું જોઈએ, જેની અંદર તમે મોસમની અત્યારે જેના મોસમ ચાલી રહી જેવા સંતરા છે, સફરજન છે વગેરે ફળોનું તમે દાન કરી શકો. ખાસ કરીને જરૂરિયાત વાળા વ્યક્તિને અડદની દાળનું દાન કરી શકો, ધાબળાનું દાન કરી શકો, ચણાની દાળનું દાન કરી શકો. સાંજના સમયે ચંદ્ર નારાયણ ભગવાનને અર્ઘ્ય આપી ઓમ રીમ ચંદ્રમસે નમઃ આ મંત્ર 108 વાર બોલી ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરશો તો તમારો ચંદ્ર મજબૂત થશે અને મનની મજબૂતી તમને મળતી જણાશે. આગળ આપણે જાણીશું કે સંતાન પ્રાપ્તિ માટે કયા ઉપાયો કરવા જોઈએ, સંતાનની સમસ્યા કેવી રીતે દૂર કરી શકાય દેવ દીપાવલીના દિવસે. જય ગણેશ. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરી એકવાર સમય થયો છે એક વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે 12 રાશિમાં પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મન એટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આવા સિંહ રાશિવાળા જાતકો માટે કામકાજમાં તમે વ્યવહારુ બનશો તો અવશ્ય તમને સફળતાઓ મળી શકે, કારણ કે વ્યવહાર કરવાથી તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. કોઈ પણ કાર્યની શરૂઆત ધીરજથી કરવી તમારા માટે લાભદાયી રહેશે. આજે પરિવારની અંદર થોડો ઘણો વૈચારિક મતભેદ રહેવાની સંપૂર્ણ શક્યતાઓ બની રહી છે. મેન્ટલી ડિસ્ટર્બન્સ દૂર કરવા માટે આજે તમારે પ્રયત્ન કરવા જોઈએ, ભગવાન શંકરની આરાધના કરવી જોઈએ. કોઈ પણ શંકરના મંદિરે આજે સાંજે દીપદાન કરવું તમારા માટે હિતાવહ છે. દિવસના શું કરવું જોઈએ આવતીકાલે? આવતીકાલે સવારના પોરમાં ભગવાન શિવ અને વિષ્ણુની આરાધના કરવી જોઈએ અને ઉપવાસ કરવાથી તમને સારો લાભ મળી શકે. કયા મંત્રનો જપ કરવો જોઈએ? ઓમ શંખ ચક્ર ગદા ધરાય નમઃ. આ મંત્ર અવશ્ય આપને સારી સફળતાઓ આપી શકશે. વાત કરી લઈએ હવે કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આવા કન્યા રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર સફળતાપૂર્ણ દિવસ તમારો પસાર થતો જણાશે, પરંતુ તમારે સંઘર્ષ વધારે કરવો પડશે. પ્રયત્ન, પરિશ્રમ, મહેનત કરવાથી તમારા જીવનમાં તમને સારામાં સારી સફળતાઓ મળી શકે. આજના દિવસની અંદર સ્વજનોથી થોડી ઘણી પરેશાની, થોડી ઘણી ડિસ્ટર્બન્સ તમને ક્રિએટ થઈ શકે છે. સંતાન વર્ગ દ્વારા તમને સારો લાભ મળવાની સંપૂર્ણ શક્યતાઓ છે. નાનું મોટું રોકાણ કરવું હોય તો અવશ્ય આજનો દિવસ તમારા માટે હિતાવહ છે. સમજી વિચારીને રોકાણ કરશો તો તમને સારો લાભ મળતો જણાશે. આજે પીપળાના વૃક્ષની નીચે દીપદાન કરવું જોઈએ જેથી આપની શનિની સમસ્યા દૂર થાય. ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી તમારા કાર્ય સિદ્ધ થઈ શકે અને તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. શું ઉપાય કરવો જોઈએ જેથી આપને સારો લાભ મળી શકે? તો આવતીકાલે સવારના પોરમાં ગંગાદિ તીર્થ નદીઓનું સ્મરણ કરી અને તમારે સ્નાન કરવું જોઈએ અને ખાસ કરીને મધુસૂદનાય નમઃ મંત્રનો જપ તમને સારી સફળતા આપી શકશે. દર્શક મિત્રો, સંતાનની સમસ્યા, કારણ કે પાશેર માટીની ખોટ જ્યારે થાય ત્યારે સમસ્યાઓ વધારે સર્જાતી હોય છે. એટલે તમારી સંતાનની સમસ્યા દેવ દિવાળીના દિવસે તમે કેવી રીતે હલ કરી શકો, 6 કૃતિકાઓની પૂજાથી કેવી રીતે હલ થઈ શકે, કયા મંત્રનો જપ કરી શકો, આ સબ્જેક્ટ ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, વડોદરાથી રાજુભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. રાજુભાઈ. હા રાજુભાઈ બોલ. હાજી રાજુભાઈ, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો પ્રભુ.
મારી જન્મ તારીખ છે 1/11/1981. જન્મ સમય? જન્મ સમય છે રાત્રે 10:15 વાગે. જન્મ સ્થળ? વડોદરા. શું પ્રશ્ન હતો? સર, મારે વિદેશીઓ છે કે નહીં એ પૂછવું હતું, અને મારી વાઇફની તબિયત વધારે પડતી ગરમ નરમ રહ્યા કરે છે એ પૂછ્યું. જુઓ, પહેલમ વહેલા તમારા જન્માક્ષર ની અંદર જોવા જઈએ તો મિથુન લગ્ન ઉદિત થઈ રહ્યું છે. મિથુન લગ્ન નો અધિપતિ બુધ મહારાજ ઓલરેડી 4th સ્થાન ની અંદર વિરાજમાન છે, શુક્ર ની સાથે વિરાજમાન છે. હવે 7th સ્થાન ની અંદર ધન રાશિ નો શનિ માં બિરાજમાન છે, જેના લીધે જોવા જઈએ તો તમારી વાઇફ ની તબિયત એટલે કે વાઇફ ની હેલ્થ વિશે થોડી ઘણી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. કારણ કે આપણી કુંડલી ની અંદર અલગ અલગ સ્થાન આપણા અલગ અલગ સંબંધોને બતાવતા હોય છે. જેવી રીતે 4th સ્થાન માતાનું છે, 10મું સ્થાન પિતાનું છે, 7મું સ્થાન પતિ પત્નીનું છે, 3જું સ્થાન છે ભાઈ બહેનનું છે. આવી રીતે અલગ અલગ સ્થાન દ્વારા તમે અલગ અલગ વસ્તુઓ જોઈ શકતા હો, એટલે આના લીધે તમારી વાઇફની હેલ્થ રિલેટેડ થોડી ઘણી સમસ્યાઓ ક્રિએટ કરાવડાવે. હવે તમારા જન્માક્ષર મુજબ મીન રાશિનો મંગળ બિરાજમાન છે, સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર ભરોસો બેસે, શૃંગારમાં સારી રુચિ છે, ભાગ્યસ્થાનમાં રાહુ છે, જેના લીધે મહેનત પરિશ્રમ કરવા છતાં ફળ ઓછું મળી રહ્યું છે. તમારે ઓલરેડી શુક્ર નીચસ્થ બની રહ્યો છે, જે સમસ્યાઓ થોડી ઘણી વધારે ઉત્પન્ન કરાવે. શું કરવું જોઈએ? તો તમારે રોજ મીઠી સુગંધનો ઉપયોગ કરી ગુલાબ જલથી સ્નાન કરવું જોઈએ. ભગવાન વિષ્ણુના મંદિરે તમારે ખાસ કરીને દીપદાન કરવું જોઈએ, તો ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે 7મી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર ને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ, આવા તુલા રાશિ વાળા જાતકો માટે અગત્યના કામને તમે પ્રાધાન્યતા આપશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. રોજગારી માટે આજે નવી નવી તકો ઉત્પન્ન થઈ શકે, અને આ તકો તમારા માટે લાભદાયી છે. તમારી બુદ્ધિનો ઉપયોગ કરવો તમારા માટે હિતાવહ છે. મહેનત પરિશ્રમ બધા કરતા હોય, પરંતુ બુદ્ધિથી પૈસા તમે સારા એવા કમાઈ શકો એમ છો. મહેનત કરશો તો અવશ્ય સારું સફળ ફળ તમને મળી શકે. શું ઉપાય કરવા જોઈએ જેથી સારો લાભ મળતો જણાય? આજના દિવસની અંદર તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરી કોઈ ગરીબ કન્યાને તમારે સંપૂર્ણ શણગારનું દાન કરવું જોઈએ. આવતીકાલનો ઉપવાસ કરવો જોઈએ, અને આવતીકાલે બની શકે તો ભગવાન વિષ્ણુની આરાધના તમારે કરવી જોઈએ, તો એથી તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાશે. વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ, આવા વૃશ્ચિક રાશિ વાળા જાતકો માટે કરજની અંદરથી આજે તમે મુક્તિ મેળવી શકશો, અથવા તો એની અંદર તમને રાહત મળતી જણાશે. શેર બજારની અંદર તમને ઉત્તમ લાભ મળવાની સંપૂર્ણ શક્યતાઓ બની રહી છે. વ્યવસાયની અંદર નવા નવા કોન્ટ્રાક્ટ મળી શકે, અને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાશે. યાત્રા પ્રવાસથી તમને લાભ મળે, મિલન મુલાકાત થઈ શકે મિત્રો સાથે, ને એ મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. શું કરવું જોઈએ આજે? આજના દિવસની અંદર પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીપક કરવો જોઈએ, જેથી આપને સારો લાભ મળતો જણાય. ભગવાન વિષ્ણુની આરાધના અને ભગવાન શિવના મંત્રનો જપ તમારા જીવનમાં તમને સારી સફળતા આપી શકશે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 6 કૃતિકાઓની પૂજા દેવ દિવાળીની અંદર કરવાથી વિશેષ પ્રકારના લાભો મળતા હોય છે. શિવા, સંભૂતિ, સંતતિ, ખાસ કરીને પ્રીતિ, આવી ખાસ કરીને તે 6 કૃતિકાઓ છે એની પૂજા કરવાથી તમને લાભ મળી શકે. આજના દિવસે સાંજના સમયે તમારે આ 6 કૃતિકાઓ માટે સોપારી લેવાની, આ સોપારીની અંદર તમારે આ 6 કૃતિકાઓની સ્થાપના કરવાની, એની વિશેષ પ્રકારની તમારે પૂજા કરવાની, પંચામૃત અબીલ ગલાલ વગેરે વસ્તુથી તમારે એની પૂજા કરવાની, 6 કૃતિકાઓના મંત્રનો જપ તમારે કરવાનો, અને ભગવાન શિવ પાસે અને ભગવાન વિષ્ણુ પાસે દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિ મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતઃ સંતાન ગોપાલ મંત્ર અથવા તો સંતાન ગોપાલ સ્તોત્રનો આ 6 કૃતિકાઓના મંત્ર જપ કર્યા પછી તમારે એનો પાઠ કરશો તો અવશ્ય તમારી સંતાનની સમસ્યા દૂર થતી જણાશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, ગીતાબેન જોડાયા છે જામનગરથી. ગીતાબેન. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય ગણેશ. હા જય ગણેશ. હા, મારા બાબા વિશે પૂછવું હતું. બાબાનું નામ? હા, દેવાંગ. જન્મ તારીખ? 11/11/97. 11/11/1997. સમય? હા, સમય 10 વાગે. કેટલા વાગે બેન? 11 વાગે. બપોરે કે રાતે? 11 વાગે. ઓકે. જન્મ સ્થળ વાંકાનેર? વાંકાનેર. હા. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ છે કે એને નોકરી ધંધામાં સ્થિરતા નથી આવતી, અને પતિ પત્ની વચ્ચે મેઘ ભદ્રીએ છે,
જુઓ, પહેલમ વેલા કોઈ પણ વ્યક્તિના જન્માક્ષર હોય, આ જન્માક્ષર ની અંદર મંગળ મહારાજ કયા સ્થાનમાં બિરાજમાન છે બહુ મહત્વની વાત છે. મંગળ દોષ બની રહ્યો છે કારણ કે મંગળ મહારાજ પહેલા સ્થાનની અંદર જે શુક્રની સાથે બિરાજમાન છે. ચંદ્ર અને શનિનો વિષયોગ બની રહ્યો છે. ચંદ્ર છે એ દાંપત્ય જીવનની અંદર એક લગ્ન થવાનો અને મનનો કારક ગ્રહ ગણવામાં આવે, જેના લીધે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે, અમુક અમુક સમયાંતરે ગુસ્સાનું પ્રમાણ તમારા સુપુત્ર ચીને વધારી દે. શુક્ર મંગળની સાથે છે, ઈચ્છાઓ મહત્વકાંક્ષાઓ ઘણી બધી છે, હવે સ્થિરતા નથી રહેતી, એનું મેઇન રીઝન છે લાભસ્થાન ભાગ્યસ્થાનની અંદર રહેલો રાહુ અને ચોથા સ્થાનની અંદર રહેલા ચંદ્ર શનિ મહારાજનો વિષયોગ. એક તો કાલસર્પ દોષ અને વિષયોગની પૂજા આપ કોઈ પણ બ્રાહ્મણ પાસે અવશ્ય કરાવી લો. મંગળવારના દિવસે ભાખરી ને ગોળનું દાન તમારા પુત્રને કહો, ગાય માતાને કરે, જેનાથી સારો લાભ મળી શકે. રોજ કેસરનું તિલક કરવાથી ઉત્તમ પ્રકારનો લાભ એને મળતો જણાશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, જસદણથી નરેશભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. નરેશભાઈ. એ મુકુંદભાઈ, જય ગણેશ. જય ગણેશ. એ મારે મારી ભત્રીજી વિશે પ્રશ્ન કરવો છે. એમની જન્મ તારીખ 24. ભત્રીજી નું નામ? એ જાનકીબેન. જાનકીબેન ની તારીખ 24/4/2003. 24/4/2003. જન્મ સમય? જન્મ સમય છે રાતના 8 વાગે અને જન્મ સ્થળ છે જસદણ. જન્મ સમય રાત્રે 8 વાગે જસદણ. ઉચ્ચના સૂર્યમાં જન્મ છે. બોલો, શું પ્રશ્ન હતો? હવે એનું અત્યારે એ ફર્સ્ટ યર બીકોમમાં છે અને એનું આગળનું ભવિષ્ય અને એનું લગ્ન જીવન બે વસ્તુનું જોવું છે. જો એમના જન્માક્ષરની વાત કરવામાં આવે તો તુલા લગ્ન ઉદિત થઈ રહ્યું છે. ચોથા સ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે. ચંદ્ર અને મંગળનો લક્ષ્મી યોગ છે. દીકરી બહુ જ ભાગ્યશાળી છે. એના જન્મ પછી એના પપ્પાને ફાયદો કરાવડાવે. ભાગ્યસ્થાનની અંદર શનિ મહારાજ બિરાજમાન છે અને ભાગ્યાધિપતિ બુધ મહારાજ સપ્તમ સ્થાનની અંદર બિરાજમાન છે. શનિ, બુધ અને મંગળ આ ત્રણે ત્રણનો પરિવર્તન યોગ છે, એટલે કે કેરિયરને પ્રથમ પ્રાથમિકતા આપતા હશે. અમુક સમયે ખાસ કરીને વાણીની અંદર મધુર શબ્દનો પ્રયોગ પણ કરી લેતા હશે. ઉચ્ચનો ગુરુ બિરાજમાન છે, ચંદ્ર ઉપર દ્રષ્ટિ કરી રહ્યો છે, એટલે કે દાંપત્ય જીવનનું સુખ સારું મળી શકે, પોતાના જીવનની અંદર પ્રગતિ સારી એવી પ્રાપ્ત કરી શકે. ઉચ્ચનો સૂર્ય સપ્તમ સ્થાનમાં છે, જેના લીધે દાંપત્ય જીવનની અંદર થોડી ઘણી તકલીફો ઉત્પન્ન કરાવે. બાકી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ દીકરીનું ભવિષ્ય સારું છે. ગવર્મેન્ટ જોબ માટે પ્રયત્ન કરે તો સારો લાભ મેળવી શકે એમ છે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે ધન અને મકર રાશિના જાતકોનું આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે નવમી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આવા ધનરાશિવાળા જાતકો માટે સંતાન સંબંધિત તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. આજે મહત્વના કામકાજની અંદર થોડો ઘણો વિલંબ થઈ શકે, માટે આપે ધ્યાન રાખવું અત્યંત જરૂરી રહેશે. આજે તમારા સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે, કારણ કે પહેલું સુખ તે જાતે નરિયા. એટલે જો તમે સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખશો તો અવશ્ય આપને સારો લાભ મળતો જણાય. વ્યવસાયની અંદર નવી નવી તકો મળી શકે એમ છે. આજના દિવસની અંદર ચમેલીના તેલનો દીવો હનુમાનજીના મંદિરે કરવો તમારા માટે હિતાવહ છે. આજના દિવસની અંદર બની શકે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો જોઈએ. આવતીકાલે દેવ દિવાળીનો ઉપવાસ કરવો જોઈએ. અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. ને વાત કરીએ હવે મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે ધાર્મિક કાર્યક્રમની અંદર તમારી રુચિ વધતી જણાશે. આજના દિવસમાં થોડી ઘણી મનની અસ્થિરતા રહેશે, મનની બેચેની રહેશે અને મનની બેચેનીને દૂર કરવા માટે ભગવાન શંકરની ઉપાસના ઉત્તમ ગણવામાં આવે. એટલે બને એટલા ભગવાન શિવના મંત્રનો જપ કરો, બની શકે તો ધ્યાન કરો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. જે લોકો નોકરી કરી રહ્યા છે આવા લોકોને આજે ખર્ચની અંદર વધારો થતો જોવા મળશે. ઘરની અંદર સામાન્ય અશાંતિ રહેવાની સંપૂર્ણ શક્યતાઓ છે. શું કરવું જોઈએ? આજે ગાય માતાને ઘાસ અર્પણ કરવું જોઈએ. આવતીકાલે સવારે ગંગાદિ તીર્થ નદીઓની અંદર સ્નાન કરવાનું અથવા તો એનું સ્મરણ કરીને સ્નાન કરવાથી આપને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, સુરત થી ભરતભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. ભરતભાઈ. હા નમસ્કાર મુકુંદભાઈ, જય ગણેશ. નમસ્કાર, જય ગણેશ. હા હવે મારો છોકરો, એનું નામ હાર્દિક, એની જન્મ તારીખ 15/11/2003 અને સમય સાંજના 7 વાગે, બનાસકાંઠા પાલનપુર નો જન્મ છે. પાલનપુર નો જન્મ સ્થળ છે. શું પૂછવાનું હતું? હા એ 12 સાયન્સ માં છે, તો એનું શિક્ષણ માં કેવું રહેશે એના વિશે થોડીક માહિતી. જો દરેક વ્યક્તિના જન્માક્ષર ની અંદર પાંચમું સ્થાન એ વિદ્યા અભ્યાસ નું સ્થાન છે, પરંતુ પાંચમે થી પાંચમું સ્થાન એ ઉચ્ચ અભ્યાસ માટેનું છે.
जन्माक्षर ની અંદર હંમેશા ને માટે અલગ અલગ ગ્રહો મુજબ અલગ અલગ આપણે ખાસ કરીને અભ્યાસ જોઈ શકતા હોઈએ છીએ। હવે તમારા સુપુત્ર ચિના જન્માક્ષર ની અંદર પંચમ સ્થાન ની અંદર બુધ ની રાશિ બિરાજમાન છે, બુધ મહારાજ સપ્તમ સ્થાન માં શુક્ર ની સાથે બિરાજમાન છે, પાંચમેજી પાંચમા સ્થાન ની અંદર શનિ મહારાજ ની રાશિ બિરાજમાન છે ને એ બિરાજમાન છે ધનસ્થાન ની અંદર, એટલે કે ઉચ્ચ અભ્યાસ દ્વારા પોતે સારો એવો નાણાકીય લાભ મેળવી શકે, પોતે પોતાના જીવન ની અંદર સારી એવી પ્રગતિ મેળવી શકે। गुरु महाराज विराजमान छे चौथा स्थान में, जेना लीधे बुद्धि बहुत सारी छे, परंतु अमुक अमुक समय अंतरे फल ओछू मळवानी संपूर्ण शक्यताओ बनी रही छे। एना माटे शुं करवुं जोईए? सूर्य केतुना ग्रहण योगनी पूजा अवश्य करवी जोईए। दर अमावस्याना दिवसे पीपळाना वृक्षनी अंदर सवारना पोरमां काळा तल जल अने दूध अर्पण करी सांजे सरसवना तेलनो दीपक करवाथी उत्तम प्रकारनो लाभ मळतो जणाय। एक बुधनो नंग फरता डायमंड मूकी अने धारण अवश्य करावी देजो, जेथी एना जीवनमां स्थिरता आवे, लाभ मळे, पिता साथेना अमुक समये वैचारिक मतभेदो दूर थाय अने अवश्य प्रकारनो सारो लाभ मळतो जणाशे। जय गणेश। तो दर्शक मित्रों, भविष्य दर्शन कार्यक्रम में हाल समय थयो छे एक विराम नो, लईए एक विराम। दर्शक मित्रों, आपनुं स्वागत छे, आपनी साथे जोड़ाया छे ज्योतिषाचार्य मुकुंदभाई पंड्या। मुकुंदभाई, हवे कुंभ अने मीन राशिना जातकोनो आजनो दिवस केवो रहेशे ते जणावशो। दर्शक मित्र, कुंभ अने मीन राशिनी वात करी लईए। पहेला आपने जणावी दऊं के कार्तिकी पूर्णिमाना दिवसे चंद्रनारायण भगवानने अर्घ्य अर्पण करवानो विशेष प्रकारनो महत्व छे। गायनु दूध, केळा, खजूर, नारियर वगैरे वस्तुनो तमे दान तो करी ज शको, परंतु आज सांजना तमे जो चंद्रनारायण भगवान ने अर्घ्य अर्पण करो तो तमारो चंद्र मजबूत थाय। कयो मंत्रनो जप करवो जोईए? वसंत बांधव विभो शीतांशी स्वस्ति नह कुरु, आ मंत्रना जप द्वारा तमे तमारा कार्य ने सिद्ध करी शको अने तमारा चंद्र ग्रह ने बलवान बनावी शको। वात करी लईए कुंभ राशिनी। कुंभ राशि के जेना अक्षर छे ग, श, ष अने स, जेनो स्वामी बने छे शनि महाराज। कुंभ राशि वाला जातकों माटे तमारी आवडत एनो उपयोग करशो तो तमे तमारा जीवन में प्रगति सारी प्राप्त करी शकशो। आर्थिक बाबते आजे तमने नवी नवी तको मळती जणाशे अने आ तको तमारा जीवन में प्रगति तमने सारी लावी शके छे। आजे धारेला कामकाजनी अंदर तमने सारो लाभ मळतो जणाय। वडीलो साथे थोड़ो घणो वैचारिक मतभेद अने असमानता रहती जणाशे। जनरेशन ग्रेप क्यांक ने क्यांक तमने नड़ी शके छे। शुं करवुं जोईए? के जय उपाय द्वारा तमने सारो लाभ मळी शके, बनी शके तो तमारे भगवान शिवनी आराधना करवी जोईए। भगवान शंकर उपर काचू दूध अर्पण करवुं जोईए, मध अर्पण करवा जोईए, जेनाथी तमारा कार्य सिद्ध थशे ने तमने सारो लाभ मळतो जणाशे। वात करीए मीन राशिनी। मीन राशि के जेना अक्षर छे द, च, ज ने थ, जेनो स्वामी बने छे गुरु महाराज। आवा मीन राशि वाला जातकों माटे आजे मेंटली थोड़ू घणू डिस्टर्बंस रहेतु जणाशे, एटले के मानसिक अशांति नो अनुभव थतो जणाय। आजे धन संबंधित चिंताओनो अनुभव पण थतो जणाशे, एटला माटे बनी शके तो आजे नाणाकीय चिंताओने दूर करवी तमारा माटे हितावह छे। भागीदारी वाला कामकाजनी अंदर सावचेती पूर्वक काम करशो तो अवश्य तमने सारो लाभ मळी शकशे। कामना प्रमाणमां ओछू फळ मळवानी संपूर्ण शक्यताओ छे। आजे स्वानने दूध अर्पण करो, गाय माताना चरण कमलनी रजनो तिलक करो, अवश्य आपने सारो लाभ मळतो जणाशे। जय गणेश। तो दर्शक मित्रों, भविष्य दर्शन कार्यक्रममां हाल समय थयो छे एक विरामनो, लईए एक विराम। आज भविष्य दर्शन कार्यक्रममां दर्शक मित्रों आपनुं स्वागत छे, आपणी साथे जोडाया छे ज्योतिषाचार्य मुकुंदभाई पंड्या। मुकुंदभाई, हवे समय ए थयो छे जाणवानो के आजे शुं करवुं जोईए, शुं न करवुं जोईए, क्या मंत्र जपवो जोईए, क्यूं दान करवुं जोईए। दर्शक मित्रों, आजे शुं करवाथी तमे तमारा जीवनमां सफळता मेळवी शको तो आजना दिवसनी अंदर खास करीने जोवा जईए तो तमारे कुलदेवीनी आराधना करवी जोईए। तमे तमारा कुलदेवीनी आराधना करशो, उमरा पूज्या वगर क्यारे डुंगरा पूजवा न जवाय, एटले आजना दिवसनी अंदर तमे तमारा कुलदेवीनी आराधना करशो तो अवश्य तमने सारो लाभ मळी शके। खराब संगतथी आजना दिवसनी अंदर तमारे दूर रहेवुं जोईए। आजे खराब संगतथी दूर रहेशो तो अवश्य आपने सारो लाभ मळतो जणाशे। ओम रीम महागौरीये नमः मंत्रनो जप तमारा जीवनमां आजे सारी सफळता आपी शके। अने दान शुं आजे देवुं जोईए? मेवा, मीठाई वगैरे वस्तु नाना बाळकोने तमे दानमां आपशो तो अवश्य तमने सारो लाभ मळी शकशे। दर्शक मित्रों, देव दिवाळीना दिवसे लक्ष्मी प्राप्ति माटे उत्तम दिवस गणवामां आवे छे, एटले आजना दिवसनी अंदर अथवा आवतीकाले सवारना पोरमां तमे मीठू जल दूधनी अंदर भेळवी अने पीपळाना वृक्षनी अंदर तमे अर्पण करशो तो एनाथी लक्ष्मी माता तमारा उपर प्रसन्न थशे अने तमारा दरेक कार्यो सिद्ध थशे। तमारा नाणा फसाया हशे तो आ नाणाओ तमने परत प्राप्त થતા જણાશે। ખાસ કરી અને પૂર્ણિમાએ ગરીબોને ચોખાનું દાન પણ આપવું જોઈએ। જય ગણેશ। જી બિલકુલ મુકુંદભાઈ, આપ જોડાયા, ખૂબ જ સુંદર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।
તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ, અને ખાસ કરીને મુકુંદભાઈની રૂબરૂ મુલાકાત લેવી હોય તો તેમનું સરનામું પણ નોંધી લેશો. મને આપશો રજા. જય ગણેશ.